હેલ્લો બાળદોસ્તો ચેનલમાં આપનું સ્વાગત છે આજે લાવ્યા છીએ તમારા માટે એક અનોખો લોજિકલ કોયડો જેનો જવાબ શોધવા માટે તમારે તમારા મગજને લોજિકલી અને ઝડપી વિચારતા શીખવવું પડશે અને જો તમારે વધુ વિચારવાના સમયની જરૂર હોય તો તમે વિડીયોને પોઝ કરીને તેનો જવાબ વિચારી શકો છો અને જો તમને આ કોયડાનો જવાબ આવડી જાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો સૌપ્રથમ આ કોયડાને તમારે ધ્યાનપૂર્વક સમજવો જરૂરી છે ત્યારબાદ તમે સાચો જવાબ આપો જેવી રીતે કે આ ચિત્રમાં ચાર વ્યક્તિ દેખાય છે દરેક વ્યક્તિએ એક એક ટોપી પહેરેલી છે પહેલો વ્યક્તિ બીજા અને ત્રીજા વ્યક્તિને જોઈ શકે છે બીજો વ્યક્તિ ફક્ત ત્રીજા વ્યક્તિને જોઈ શકે છે અને તેની આગળ દીવાલ છે ત્રીજો વ્યક્તિ એક પણ વ્યક્તિને જોઈ શકતો નથી કારણ કે તેની આગળ દિવાલ છે અને નિયમ એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ પાછું વળીને જોઈ શકતો નથી ચોથા વ્યક્તિને સામે કોઈ પણ પણ નથી એટલે તે કોઈને જોઈ શકતો નથી આ ચારેય વ્યક્તિઓને એક જાણકારી આપવામાં આવે છે કે તમે ચાર વ્યક્તિએ જે ટોપીઓ પહેરી છે તેમાંથી બે ટોપીઓ કાળા કલરની છે અને બીજી બે ટોપીઓ સફેદ કલરની છે અને સાથે સાથે એ લોકોને એ પણ નથી ખબર કે પોતે જે ટોપી પહેરી છે તે કયા કલરની છે હવે એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને કે પાછું વળીને કોઈ પણ વ્યક્તિ જોઈ શકતો નથી તો હવે આ ચારે વ્યક્તિઓને પૂછવામાં આવે છે કે તમે કયા રંગની ટોપી પહેરી છે એટલે કે તમારી ટોપીનો રંગ કયો છે તો તમારા માટે સવાલ એ છે કે કયો વ્યક્તિ એકદમ સચોટ અને પહેલા જવાબ આપી શકશે આ માટે તમારી પાસે કુલ સેકન્ડનો સમય છે અને જો તમારે વધુ સમયની જરૂર હોય તો તમે વિડીયોને પોઝ કરી શકો છો આ ત્રીસ સેકન્ડમાં તમે કોમેન્ટમાં તમારો જવાબ લખી શકો છો ત્રીસ સેકન્ડ બાદ હું તમને સાચો જવાબ જણાવીશ તમારો સમય હવે શરૂ થાય છે ચાલો હવે આપણે જોઈએ કે તમારો જવાબ સાચો છે કે ખોટો જો તમને લાગે છે કે પહેલો વ્યક્તિ જવાબ આપી શકે છે તો તમારો જવાબ ખોટો છે એક નંબરનો વ્યક્તિ બે નંબર અને ત્રણ નંબરના વ્યક્તિને જોઈ શકે છે તેમાંથી બે નંબરે સફેદ ટોપી અને ત્રણ નંબરે કાળી ટોપી પહેરી છે તો એક નંબર એ નક્કી કરી શકતો નથી કે પોતાના માથા પર કયા કલરની ટોપી છે અને જો તમે જવાબ ચાર દીધો છે તો એ પણ ખોટો છે કારણ કે તેની સામે એક પણ વ્યક્તિ નથી અને નિયમ મુજબ તે પાછું વળીને જોઈ શકતો નથી અને હવે આ જ પ્રોબ્લેમ ત્રણ નંબર માટે પણ છે તે પાછું વળીને જોઈ શકતો નથી તેના કારણે પાછળના બંને વ્યક્તિઓએ કેવા કલરની ટોપી પહેરી છે તે બતાવી શકતો નથી અને આગળ દીવાલ હોવાને કારણે તે આગળ કાંઈ પણ જોઈ શકતો નથી આવી રીતે આપણી પાસે માત્ર એક વ્યક્તિ બચ્યો છે જેનો નંબર બે છે આજ એ વ્યક્તિ છે કે જેને જવાબ આપ્યો છે કે તેણે પોતાના માથા પર સફેદ કલરની ટોપી પહેરી છે અને તેને આ જવાબ કઈ રીતે મળ્યો તે આપણે સમજીએ તેની આગળ ત્રણ નંબરનો વ્યક્તિ ઊભો છે અને તેણે કાળા કલરની ટોપી પહેરી છે હવે તેને કહેવામાં આવ્યું છે કે બે વ્યક્તિએ કાળા કલરની ટોપી પહેરી છે અને બે વ્યક્તિએ સફેદ કલરની ટોપી પહેરી છે તો બીજા વ્યક્તિએ જોયું કે ત્રીજા નંબરના વ્યક્તિએ કાળી ટોપી પહેરી છે અને જો પોતે પણ કાળા કલરની ટોપી પહેરી હોય તો એક નંબરનો વ્યક્તિ આસાનીથી સમજી જાત કે બે કાળી ટોપી પોતાની આગળ છે એટલે પોતાના માથા પર સફેદ કલરની ટોપી જ હોય તે તરત જ બતાવી દેત કે પોતાના માથા પર સફેદ કલરની ટોપી છે પરંતુ પહેલો વ્યક્તિ ટોપ છે એટલે કે તેને સાચો જવાબની ખબર નથી એનો મતલબ એ થયો કે પોતાના માથા પર કાળા રંગની ટોપી નથી સફેદ કલરની ટોપી જ છે આ જ કારણે પહેલો વ્યક્તિ હજુ પણ કન્ફ્યુઝન માં છે કે એક કાળી અને એક સફેદ ટોપી છે જાણકારીને સમજીને સાચો જવાબ આપી દીધો કે પોતાના માથા પર પહેરેલી ટોપી સફેદ રંગની છે તો મિત્રો આ રીતે આ કોયડાનો જવાબ શોધી શકાય છે હું ઉમદ રાખું છું કે તમે પણ સાચો જવાબ જ આપ્યો હશે અને જો તમને આ કોયડો પસંદ આવ્યો હોય તો બીજા મિત્રોને શેર જરૂર કરો થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો